જામનગર મહાનગરપાલિકા द्वारा કોમર્શિયલ બિલ્ડિંગના કરવેરામાં વધારો ઝીકી દેવામાં આવતા વિરોધના સૂર ઉઠ્યા છે। કોમર્શિયલ મિલકતોના કરવેરામાં કેપ ખોલી નાખવામાં આવતા ઓફિસ સહિતના વ્યવસાયિક એકમોના કરવેરામાં 150% થી 450% જેટલો વધારો થયો છે, જે કોઈ પણ રીતે સ્વીકાર્ય ન ગણી શકાય। આ મુદ્દે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ વેપારીઓના હિતમાં વેરા વધારા વિરુદ્ધ તંત્રને રજૂઆત કરવામાં આવી છે। આ રીતે એક સાથે ડબલ ત્રબલ વેરા વધારા સામે ચોતરફી વિરોધ ઉઠ્યો છે અને તંત્ર આ મુદ્દે ફેર વિચારણા કરે એવી માંગ ઉઠી છે। જામનગરની ડીકેવી કોલેજમાં આર્ટ્સના વિદ્યાર્થીઓનો અભ્યાસનો સમય સવારે 8 થી 1:30 વાગ્યાનો હતો, જે બદલીને બપોરે 11 થઈ સાંજે 5નો કરવામાં આવતા વિરોધ થયો છે। આ મુદ્દે NSUI દ્વારા પ્રિન્સિપાલને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે, તેમજ જરૂર પડે આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે। આજરોજ જામનગર યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા જામનગરની ડીકેવી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે પ્રિન્સિપાલ સાહેબને એક રજૂઆત કરવામાં આવેલ છે। થોડા દિવસ પહેલાં આર્ટ્સના 90 થી 100 વિદ્યાર્થીઓએ લેખિતમાં NSUIને એક અરજી કરેલ છે। અરજીની અંદર એમણે ઉલ્લેખ કરેલ છે કે કોલેજનો સમય અત્યારે જે સવારના 8 થી 1:30નો હતો એને ફેરવી અને બપોરનો 11 થી સાંજના 5 વાગ્યા સુધીનો કરી નાખ્યો છે, જે અમને અનુકૂળ નથી। જે વિદ્યાર્થીઓની વાત છે, જે કાગળો પણ એમને રજૂઆત કરેલ છે, તેમાં મુદ્દાઓ એવા દેખાડ્યા છે કે અમારે સવારના કોલેજમાં અપડાઉનની બસનો તકલીફ પડે છે, અમે હોસ્ટેલમાં રહીએ છીએ, ત્યાં જમવાની તકલીફ પડે છે, અમે પાર્ટ ટાઈમ જોબ કરીએ છીએ, તો બધું અમારું જે વ્યવસ્થા અત્યાર સુધી ગોઠવાયેલી હતી તે વેરવિખેર થઈ ગઈ છે। અને એનાથી બી વધુ કે જ્યારે અમે એડમિશન કોલેજમાં મેળવ્યું ગયા વર્ષે, ત્યારે કોલેજનો જે સમય હતો એ સમયને જોઈને જ અમે આ કોલેજમાં એડમિશન મેળવ્યું હતું, અને અત્યારે અમને કોઈને વિશ્વાસમાં લીધા વગર કોલેજે પોતાનો સમય છે એ બપોરની પાળીનો કરી નાખ્યો છે। આ વિદ્યાર્થીઓની વાત લઈને અમે આચાર્યશ્રીને મળ્યા છીએ। અમે રજૂઆત કરેલ છે કે જ્યારે વિદ્યાર્થીઓની વાત હોય, જ્યારે લેખિતમાં વિદ્યાર્થીઓ ફરિયાદ કરતા હોય, રજૂઆત કરતા હોય, તો વિદ્યાર્થીઓના હિતમાં લઈને વિદ્યાર્થીઓના હિતના ધ્યાનમાં લઈને આપણે જે પણ નિર્ણય લઈએ તે વિદ્યાર્થીઓને અનુરૂપ લેવો જોઈએ અને વિદ્યાર્થીઓની સમસ્યાનું સમાધાન કરવું જોઈએ। જય હિન્દ, જય ભારત। જામનગરમાં ઋતુજન્ય બીમારીઓ સહિત વિવિધ રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે। જીજી હોસ્પિટલમાં OPT વિભાગમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે જામનગરમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સોના સેલરમાં જલભરાવને કારણે મચ્છરોનો તથા અન્ય જીવાતોનો ઉપદ્રવ વધવાની સંભાવના હવે રોગચાળાજનક બનતી જાય છે, ત્યારે આ મુદ્દે તંત્ર જાગૃત થાય અને દવાના છંટકાવ સહિતના પગલાં લેવામાં આવે એ જરૂરી છે। અગત્યના સચોટ તમામ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।